બોટાદ સારંગપુર મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે પૂજા યોજાઈ. કાળી ચૌદશના દિવસે હજારો લોકો દર્શન માટે આવે છે. સારંગપુર હનુમાન મંદિરમાં 6.5 કરોડનો સુવર્ણ વાઘા તૈયાર થયા છે. હનુમાનજીને સુવર્ણ વાઘા પહેરાવાશે. આજે મંદિરમાં મારુતિ મહાયજ્ઞનું પણ આયોજન થયું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાયજ્ઞમાં આજે હાજરી આપશે. સંવાદદાતા રાજુ બારૈયા લાઈવ જોડાઈ ગયા છે. રાજુ, બોટાદ સારંગપુર મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે પૂજા, કેવું આયોજન અને શું છે ત્યાં માહોલ, દર્શનાર્થીઓની જે આસ્થા છે તે કેટલી દેખાઈ રહી છે આ મંદિરમાં આજે? મંદિર આવેલું છે, હનુમાનજી દાદાનું મંદિર છે. જો અહીંયા વાત કરીએ તો કાળી ચૌદશ નિમિત્તે વહેલી સવારથી જે લોકો છે એ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવી રહ્યા છે દાદાના દર્શન કરવા. અત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ અનેક પ્રકારના કાળી ચૌદશ દર વર્ષે કાર્યક્રમ યોજાતા હોય છે, ત્યારે આ વર્ષે પણ અહીંયા ખાસ કરીને વાત કરીએ તો જે હનુમાનજી દાદાના 6.5 કરોડના એટલે કહી શકાય કે સુવર્ણ વાઘા પહેરાવવામાં આવશે. તેમને 10 વાગ્યા પછી મંત્રો, લોકો છે, હરિભક્તો છે, વહેલી સવારથી જ તે હનુમાનજી મંદિર સારંગપુર ખાતે પહોંચી ગયા છે અને દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. જી સંજીવની. ધન્યવાદ રાજુ આ સમગ્ર જાણકારી માટે. તો કાળી ચૌદશ ના દિવસે હજારો લોકો દર્શન માટે આવતા હોય છે, ત્યારે બોટાદ સારંગપુર મંદિરમાં પણ કાળી ચૌદશ નિમિત્તે પૂજાનું આયોજન થયું. સારંગપુર હનુમાન મંદિરમાં કરોડો સુવર્ણના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. હનુમાનજીને સુવર્ણ વાઘા પહેરાવાશે.